સ્વાનંદ પરિવારમાં આપ સૌનું સ્વાગત છે. જે આપણે વાત કરીએ છીએ કે પ્રત્યેક પરિવાર આરોગ્યના ક્ષેત્રે કેવી રીતે સ્વનિર્ભર બની શકે, કેવી રીતે સ્વાવલંબતા પ્રાપ્ત કરી શકે. હમણાં ધનતેરસ આવે છે, કેવા વિચિત્ર છીએ ને આપણે લોકો. પૈસાની પૂજા કરવાની, એને માટે વિશેષ દિવસ નક્કી કરવામાં, વિશેષ પદ્ધતિથી એની પૂજા કરવાની, લક્ષ્મીની પૂજા કરવાની, એટલે ઓલો પૈસાની પૂજા કરવાની. આજની જનરેશનને એમ થાય કે કયા કલ્ચરમાં વળી પૈસાની પૂજા કરવામાં આવે છે, પણ ભારતીય કલ્ચરમાં પૈસાની પૂજા કરવામાં આવે છે તો એની પાછળનું કારણ શું છે? ધનતેરસનો સાચો મહત્વ શું છે? ધનતેરસની વિધિ શું છે? ધનતેરસનું વિજ્ઞાન શા માટે આપણા ઋષિ મુનિ આપ્યું અને ધનતેરસ એક વિશેષ તહેવાર રૂપે આપણે મનાવીએ છીએ? તો બધું જ વિજ્ઞાન, એની પરંપરા, એની માન્યતા, એની પાછળનો ઇતિહાસ અને વર્તમાન સમયમાં એની પ્રેક્ટિકલ શા માટે આવશ્યકતા છે, આજના વિડીયોમાં આપણે એની વિસ્તારથી વાત કરીશું. કાર્તિક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ એટલે ધનતેરસ. લગભગ દિવાળીના 2 દિવસ અગાઉ આ તહેવાર આવતો હોય છે. સમગ્ર ભારતમાં આને ઉજવવામાં આવે છે. એની માટે વિશેષ પદ્ધતિ છે. લોકો કિંમતી વસ્તુની ખરીદી કરે છે, સોનાની ખરીદી કરે છે અને પૈસાની પૂજા કરે છે. માત્ર ધનતેરસની આટલી વ્યાખ્યા નથી. ધનતેરસની જો વ્યાપક ઇતિહાસ અને એનું વિજ્ઞાન આપણે જાણીશું ત્યારે ખરેખર આપણી કલ્ચર, આપણી સંસ્કૃતિ પ્રત્યે આપણે નતમસ્તક થઈ જઈશું. આપણે બધાએ જાણીએ છીએ કે સમુદ્ર મંથનનો ઇતિહાસ આપણે બધાને ખ્યાલ છે. સમુદ્ર મંથન થયું દેવતાઓ અને દાદવો વચ્ચે. ભલે પૌરાણિક એક વાર્તા પણ હોય, પરંતુ એમાંથી ઘણી બધી શીખવાની આપણને જરૂર છે કે સમુદ્ર મંથન થયું અને મંથન વખતે એમાંથી વિશેષ વસ્તુ ઉત્પન્ન થઈ. એમાંથી 2 વસ્તુ સમુદ્ર મંથન વખતે સમુદ્રમાંથી પ્રગટ થયા. એક લક્ષ્મી. લક્ષ્મીજી પાસે 3 વિકલ્પ હતા. મહાદેવ પણ હતા, બ્રહ્માજી પણ હતા અને વિષ્ણુ પણ હતા. પરંતુ એણે મહાદેવ અને બ્રહ્માને પસંદ ન કરતા વિષ્ણુને પસંદ કર્યા. શા માટે? કોઈ પણ વસ્તુને સર્જન કરવા માટે એનર્જીની જરૂર પડે, પૈસાની પણ જરૂર પડે. બ્રહ્માજી સર્જન કરે. કોઈ પણ વસ્તુનું વિધ્વંસ કરવા માટે સમયની જરૂર પડે, પૈસાની પણ જરૂર પડે, વિત્તની પણ જરૂર પડે. પરંતુ કોઈ પણ વસ્તુને મેનેજ કરવા માટે, એને મેન્ટેન કરવા માટે, એને આયોજન કરવા માટે, એની વ્યવસ્થા કરવા માટે વિષ્ણુની જરૂર પડે. એટલા માટે આપણે વિષ્ણુને, ભગવાન વિષ્ણુને સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરનાર દેવને રૂપે આપણે એને નિમ્યા છે. એટલા માટે લક્ષ્મીજી વિષ્ણુને વર્યા. એટલા માટે જો આપણે ફાઇનાન્સ મિનિસ્ટરને પણ વિત્ત મંત્રી કહીએ છીએ, એ જે સંપૂર્ણ વ્યવસ્થાપન કરે, એટલા માટે વિત્તની જરૂર પડે. એટલા માટે લક્ષ્મીજી વિષ્ણુને વર્યા અને એના પછી ધનતેરસની પૂજારી બનવા શરૂ થઈ. સાથે સાથે સમુદ્ર મંથનમાં એક એવા દેવતા પ્રગટ થયા કે જેને સંપૂર્ણ આયુર્વેદ સમાજને સમર્પિત કર્યું, જેના કારણે અત્યારે આયુર્વેદની બોલબાલા છે. આયુર્વેદના તમામ તજજ્ઞો જેનું પૂજન કરે છે એવા ભગવાન ધન્વંતરી પણ એ દિવસે એમનું પ્રાગટ્ય થયું સમુદ્ર મંથન વખતે. તો ધનતેરસ એટલે માત્ર લક્ષ્મીનું પૂજન નહીં, ધનતેરસ એટલે લક્ષ્મીની સાથે સાથે આરોગ્યનું પણ પૂજન. કારણ કે પૌરાણિક આપણા સંસ્કૃતિમાં માત્ર પૈસાને જ લક્ષ્મી કહેવામાં નથી આવી, પૈસાને ધન કહેવામાં નથી આવી. શાસ્ત્રોમાં વર્ણિત છે પુત્ર ધન, ગૌધન, જમીન ધન અને સાથે સાથે આરોગ્યને પણ ધન કહેવામાં આવે છે. આરોગ્યની પણ ધનની જેમ આપણે સંભાળ રાખવી જોઈએ. પરંતુ વર્તમાન સમયમાં બધી જ ભૌતિક જગતમાં, મટીરિયલ વર્લ્ડમાં જ્યારે પૈસાની પૂજા થાય છે ત્યારે આપણે પણ માત્ર પૈસાને જ પૂજવા લાગ્યા. પણ માત્ર ધનતેરસને દિવસે લક્ષ્મીનું પૂજન ન કરતા કરતા આરોગ્યનું પણ પૂજન કરવાનું હોય, એટલા માટે આયુર્વેદમાં ધનતેરસને વિશેષ રૂપે મનાવવામાં આવે છે. એટલા માટે ગવર્નમેન્ટે 2016 થી ધનતેરસનો દિવસ વિશ્વ આયુર્વેદ દિવસ તરીકે ઘોષિત કર્યો છે. એની પાછળનું કારણ આ છે. કારણ કે ધનતેરસ માત્ર ધનનું પૂજન નથી, ધનની સાથે સાથે આપણે ધન્વંતરીનું પણ પૂજન કરવાનું છે. એ નહીં પરંપરા રૂપે આપણા ઋષિ મુનિ આ પદ્ધતિ આપણને આપી. કારણ કે લક્ષ્મીજી છે વિષ્ણુને વરેલા છે તો એ સારી રીતે જળવી શકાય, એ મેન્ટેન થઈ શકે, લાંબા સમય સુધી આપણી પાસે રહી શકે. કારણ કે આપણે બધા કહીએ છીએ કે લક્ષ્મીજી ચંચળ હોય, જો એને સન્માન આપવામાં ના આવે, જો એને જાળવણી કરવામાં ના આવે તો એ અયોગ્ય જગ્યાએ ખર્ચાય. અયોગ્ય જગ્યાએ ખર્ચાઈ જવું મીન્સ કે દવાખાનાના ખોટા ખર્ચાઓમાં ખર્ચાઈ જવું, વ્યસનોમાં ખર્ચાઈ જવું, સારું સ્વાસ્થ્ય ન મળે એવી જગ્યાએ ખર્ચાઈ જવું, આવી બધી જગ્યાએ જ્યારે ધન ખર્ચાય જાય અને સારું આરોગ્ય આપણને ન મળે. કોરોના કાળમાં આપણે બધાએ જોયું કે લાખો પરિવારો માત્ર ને માત્ર આરોગ્ય પાછળ એટલો બધો પૈસો ખર્ચાઈ ગયો કે લોકો કંગાળી થઈ ગયા. અને ગવર્નમેન્ટના આંકડા કહે છે કે ભારતમાં દર વર્ષે 18 લાખથી પણ વધારે પરિવારો
એટલા માટે ગરીબી રેખા નીચે આવી જાય છે કે તેમને સારવાર યોગ્ય નથી મળતું અને બીમારીના કારણે એ લોકો ગરીબ થઈ જાય છે. તો આવું આપણા સાથે ન થાય એટલા માટે સંપૂર્ણ શાસ્ત્રોક્ત પદ્ધતિથી આપણે ધનતેરસનું પૂજન કરવી જોઈએ, એની આપણે વિસ્તારથી વાત કરીશું. ઇતિહાસની આપણે વાત કરી, ધનતેરસના દિવસે ધનતેરસથી લઈને દિવાળી સુધી એક વિશેષ પરંપરા રૂપે આપણે ધનતેરસ ઉજવતા હતા કે જેના કારણે આરોગ્ય પણ આપણને મળે અને વિત્ત પણ, આપણી સંપદા છે, ધન છે, ખોટી જગ્યાએ ન ખર્ચાય જાય. ધનતેરસ એટલે સમજો કે આપણી જે આખું વર્ષ જે છે એને આપણા ઋષિકાળે છ ઋતુમાં ડિવાઈડ કર્યું છે, હેમંત ઋતુ, શિશિર ઋતુ, ગ્રીષ્મ ઋતુ, વર્ષા ઋતુ, શરદ ઋતુ, વસંત ઋતુ, પરંતુ આખા વર્ષને એને બે વિભાગોમાં પણ વિભાજિત કર્યું છે, આદાનકાળ અને વિસર્ગકાળ. હવે આદાનકાળ વિસર્ગકાળ એટલે શું? વિસર્ગકાળ એટલે કે એવા શાકભાજી, એવા ફૂડ, એવી ન્યુટ્રિશન વાળી વસ્તુઓ આપણને ખોરાક રૂપે ના મળતી હોય. વિસર્ગકાળ એટલે શું? આપણા શરીરને સારું પોષણ મળે એવા ન્યુટ્રિશન વાળી વસ્તુ, સારો ખોરાક છે, સારા ફળ છે, સારા ખાદ્ય પદાર્થો, સાથે સાથે આપણે જે કંઈ ભોજન લઈએ એનું સારી રીતે પાચન ન થાય એવો એક સમયગાળો એટલે વિસર્ગકાળ. અને આદાનકાળ એટલે શું? કે શરીરને સારું પોષણ મળે, શરીરને એનર્જી મળે, શરીરને સારી ન્યુટ્રિશન વેલ્યુ વાળી વસ્તુ મળે અને જે કંઈ વસ્તુ ગ્રહણ કરવામાં આવે સારી રીતે પાચન થઈ શકે એવા સમયની શરૂઆત ધનતેરસથી થાય. એટલે કે જો લગભગ 2022 નું સમય ચાલે છે ને, આજે 21 તારીખ છે ને, 23 તારીખે લગભગ ધનતેરસ છે અને એના બીજા દિવસે હેમંત ઋતુની શરૂઆત થાય છે. હેમંત એટલે શું? કે શિયાળાની શરૂઆત થાય છે. શિયાળો આવે એ મહિના બે મહિના, હેમંત ઋતુ, શિશિર ઋતુ, પછી વસંત ઋતુ આવે. તમે આ બધો સમય જુઓ તો એ સમય દરમિયાન શું મળે? સારા સારા ફ્રૂટ આવે, સારી સારી વસ્તુ આવે, સારી ભૂખ લાગે, વાતાવરણ તમને શુદ્ધ લાગે. તો આ બધી જ વસ્તુ આપણે આ સમયથી શરૂઆત કરવાનું હોય એટલે કે ભગવાન ધન્વંતરીના આયુર્વેદના સિદ્ધાંતનું પાલન કરીને કરવાનું હોય, જેથી કરીને આપણે નિરોગી રહીએ. એના કારણે આપણું જે ભગવાને જે આપણે લક્ષ્મી રૂપે જે આપણા ઘરે આવ્યા છે એ ખોટી જગ્યાએ ખર્ચાઈ ના જાય એવી રીતે ધનતેરસનું પૂજન કરવું જોઈએ. તો માત્ર પૈસાનું પૂજન ન કરતા કરતા આયુર્વેદનું પણ પૂજન કરવું જોઈએ. તો એના માટે શું કરવું જોઈએ? એના માટે યજ્ઞ કરવું જોઈએ. એ દિવસે આપણે યજ્ઞ કરવો જોઈએ ઘરની અંદર, સાથે સાથે લક્ષ્મી અને ધન્વંતરી બંનેની મૂર્તિ સ્થાપિત કરીને જો યજ્ઞ કરવામાં આવે તો ઘરનું વાતાવરણ સારી રીતે પોઝિટિવ થાય છે. આ સમય દરમિયાન ધીરે ધીરે વર્ષા ઋતુ પૂરી થઈ એટલે પુષ્કળ પ્રમાણમાં ઘરમાં વાયરસ, બેક્ટેરિયા આવી જતા હોય છે, એનો નાશ થાય, ઘરનું વાતાવરણ શુદ્ધ થાય. દેશી ગાયનું ઘી છે, છાણ છે, સારા ઔષધયુક્ત દ્રવ્યોવાળા હવન યજ્ઞથી દરેનું યજ્ઞ કરવું જોઈએ, જેથી કરીને આપણું ઘરનું વાતાવરણ શુદ્ધ થાય અને પવિત્ર થાય. અને એ પરંપરા ધનતેરસથી લઈને લગભગ લાભ પાચક સુધી આપણે યજ્ઞ કરતા હોઈએ છીએ, દીવા કરતા હોઈએ છીએ. તો આવી રીતે જો ધનતેરસનું પૂજન કરવામાં આવે, આવી રીતે જો ધનતેરસ મનાવવામાં આવે તો એનો સાચો બેનિફિટ આપણને મળતો હોય છે. તો આરોગ્યની પણ જાળવણી થઈ શકે, લક્ષ્મી એટલે કે ધન ખોટી જગ્યાએ ન ખર્ચાઈ જાય, આરોગ્ય અને ધન બંનેનો સંબંધ સાથે આપણે પૂજન કરી એટલા માટે આપણે એક વિશેષ દિવસ નક્કી કરવામાં આવ્યો ધનતેરસના. આયુર્વેદ પહેલા પણ આપણી સામે તો હતું જ, પરંતુ ભગવાન ધન્વંતરીએ એને લોકભોગ્ય બનાવ્યું, લોકો સુધી એને પહોંચાડવા માટે પ્રયત્ન કર્યો. આથી અમુક વર્ષ પહેલા આપણે આયુર્વેદ વિશે ખબર જ નથી, પરંતુ વર્તમાન સમયમાં આયુર્વેદિક બોલબાલા છે, તો એનો સંપૂર્ણ યશ ભગવાન ધન્વંતરીને જાય છે. વેદોની અંદર આયુર્વેદને ઉપવેદ કહેવામાં આવે છે, એટલે કે વેદોમાં આયુર્વેદના બધા સૂત્રો હતા જ, પરંતુ ભગવાન ધન્વંતરી કે વેદોમાંથી આયુર્વેદનો સાર સાર લઈને એક વિશેષ ગ્રંથો રચના કરવામાં આવે છે, જેને આપણે આયુર્વેદ કહીએ છીએ. અને એ સમાજના મોટા મોટા ઋષિઓ કે જેને ચરક કહી શકાય, નિઘંટુ કહી શકાય, પારાશર કહી શકાય, સુશ્રુત કહી શકાય, ભાગવત કહી શકાય, એ લોકોએ ભગવાન ધન્વંતરીની પૂજા કરી કરીને વેદોની અંદર રહેલો આયુર્વેદનો સાર, એટલે કે આયુર્વેદને વેદોનો ઉપવેદ પણ કહેવામાં આવે છે. તો વેદોની અંદર રહેલો આયુર્વેદનો સાર ભગવાન ધન્વંતરી આ ઋષિમુનિઓને આપ્યો અને ઋષિમુનિઓએ આપણા બધા માટે એને લોકભોગ્ય બનાવ્યો. એટલા માટે ધનતેરસ, ધનની સાથે સાથે ધન્વંતરીની પૂજા કરવાનો, એ તમામ ઋષિમુનિઓને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સમય એટલે ધનતેરસ. અને માત્ર લક્ષ્મીને ભોગયુક્ત કરવાની નથી, એટલા માટે આપણા ઋષિમુનિ શ્રી સુક્તમની રચના કરી કે લક્ષ્મીજી છે આપણા ઘરે ટકી રહે, લાંબા સમય સુધી એનો નિવાસ રહે, એની આપણે રિસ્પેક્ટથી પૂજા કરીએ અને એક અયોગ્ય જગ્યાએ ના ખર્ચાય, ખોટા વ્યસનોમાં ન ખર્ચાઈ જાય, દવાખાનામાં ન ખર્ચાઈ જાય, એટલે સાથે ધન્વંતરીનું પણ પૂજન. તો ધન્વંતરીનું પૂજન કરવું જોઈએ, લક્ષ્મીજીનું પૂજન કરવું જોઈએ, સાથે સાથે
ધનતેરસથી લઈને જે ઋતુની શરૂઆત થાય છે, દિવાળી આવે છે, બધા તહેવારો આવે છે, તો એમાં કેવા કેવા નીતિ નિયમો પાલન કરવા જોઈએ એની આપણે વિસ્તારથી આગલા વિડીયોમાં વાત કરીશું. તો અત્યારે આશા રાખી છે કે આ વિચાર આપણને ગમશે અને આપણે આ રીતે ધન્વંતરીનું અને આયુર્વેદનું પૂજન કરીએ, લક્ષ્મીજીનું પૂજન કરીએ તો એ પરંપરા જળવાઈ રહેશે. સૌને જય હિન્દ.